जय मुरलीधर विद्यार्थियों, हूँ किरण गोस्वामी, श्री मुरलीधर विद्या मंदिर अंजार न्यास चैनल पर आप सबનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. તો અગાઉના વિડીયોઝમાં આપણે જે મધ્યક છે એના પ્રકારો જોઈ ગયા છીએ. તો મધ્યકના આપણે કુલ 4 પ્રકારો જોયા છે, કે એમાં સમાંતર મધ્યક છે, ગુણોત્તર મધ્યક છે, પારિત મધ્યક છે અને મિશ્ર મધ્યક છે. તો આપણે અગાઉના 3 જે મધ્યક છે એ અગાઉના વિડીયોઝમાં આપણે સમજી લીધા છે. હવે એનો છેલ્લો પ્રકાર છે મધ્યકનો, ગુણોત્તર મધ્યક. તો આપણે આજે ગુણોત્તર મધ્યક ટોપિક વિશે સમજીએ અને એના દાખલાઓ કઈ રીતે થશે આપણે જોઈએ. તો ગુણોત્તર મધ્યક કોને કહેવાય? કે એન ધન અવલોકનોના ગુણાકારના એનમાં મૂળને ગુણોત્તર મધ્યક કહે છે. એન એટલે કે જેટલા અવલોકનો આપેલા હોય એની સંખ્યા. તો એ બધા ધન અવલોકનો. કેવા અવલોકનો વિદ્યાર્થીઓ? ધન અવલોકનો. માઇનસમાં રકમ હોય તો ગુણોત્તર મધ્યક મળે નહીં. તો એટલે બધી જે રકમ છે એ પ્લસમાં હોવી જોઈએ. આમ એન ધન અવલોકનોના ગુણાકાર એટલે કે બધા અવલોકનો જે છે એના ગુણાકાર, એના નામ પ્રમાણે ગુણોત્તર એટલે કે ગુણાકાર કરવાનો. જેટલા પણ અવલોકનો આપ્યા છે એ બધાનો ગુણાકાર એના એનમાં મૂળને, એટલે કે ધારો કે 4 સંખ્યા આપેલી છે તો આપણે ચતુર્થ મૂળ કાઢવું પડે, 5 સંખ્યા આપેલી હોય તો પંચમૂળ કાઢવું પડે. આ રીતે એનનું મૂળ તમને જે મળે એને આપણે ગુણોત્તર મધ્યક કહેશું. તો ગુણોત્તર મધ્યકનો સંકેત છે જી. જી એટલે કે જીઓમેટ્રિક મીન. ગુણોત્તર મધ્યકનું ઇંગ્લિશ નામ છે જીઓમેટ્રિક મીન, અને એનું સંકેત એટલે આપણે અહીંયા જી લખ્યું છે. એનું સૂત્ર છે ઇન ધ રૂટ x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ડોટ ડોટ ઇન્ટુ xn, અને જેટલી પણ રકમો છે એ બધી રકમનો ગુણાકાર, અને એટલું આપણે વર્ગમૂળ, ઘનમૂળ કે ચતુર્થમૂળ જે પણ જેટલી રકમો હોય એના પ્રમાણે આપણે મૂળ કાઢી લેવાનું, એટલે જે રકમ મળશે એ આપણને ગુણોત્તર મધ્યક મળશે. એક બાબત ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થીઓ, વિકલ્પ એક વાક્યમાં પણ પૂછાઈ શકે અને સાબિત કરવાના દાખલા પણ એના ઉપરથી આવી શકે, કે મધ્યકની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી જ અથવા તેનાથી વધુ હોય છે. એટલે જે સાદો મધ્યક છે એની કિંમત છે એ કેટલી હોય? એ હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી, એનાથી વધારે હોઈ શકે પણ એનાથી ઓછી હોઈ શકે નહીં, અથવા તો એના તેટલી જ હોય. એટલે કે ગુણોત્તર મધ્યક છે એ હંમેશા મધ્યક કરતાં નાનો હોય, અને મધ્યક છે એ ગુણોત્તર મધ્યક કરતાં મોટો અથવા તો એના બરાબર હોય. એટલે અહીંયા સંકેતમાં આપણે કહીએ તો એક્સ બાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ જી, એટલે કે એક્સ બારની કિંમત હંમેશા ગુણોત્તર મધ્યક જેટલી અથવા તો તેનાથી મોટી હશે. હવે સરખી ક્યારે હોય કિંમત? કે જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો જ એક્સ બાર બરાબર જી થાય. એટલે કે બધા અવલોકનોની કિંમત સરખી, એટલે કે 5 છે તો બધેમાં 5 જ આપેલા હોય. ધારો કે કુલ 5 સંખ્યા આપેલી છે પણ એ 5 વખત 5 આપ્યા છે, તો આપણે જે મધ્યક શોધશું અને જે ગુણોત્તર મધ્યક શોધશું એ બંનેની કિંમત કેવી થશે વિદ્યાર્થીઓ? એક્સ બાર બરાબર જી ત્યારે થશે કે જ્યારે અવલોકનોની કિંમત છે એ સરખી હશે. તો આ રીતે આપણે આ નોંધ છે એ ખાસ યાદ રાખવાની છે. તો એ જોઈએ ઉદાહરણ કે આપણે કઈ રીતે ગુણોત્તર મધ્યક છે એ શોધી શકીએ. તો ઉદાહરણ નંબર 14, જેના પાસે પુસ્તક હોય તે પેજ નંબર 83 ઉપર જોઈ શકે છે. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 13%, 18% અને 20% વધારો થયો છે. વસ્તી વધારાના દરની સરેરાશ મેળો. તો વિદ્યાર્થીઓ રીતે ટકાવારીમાં કે રકમ આપેલી હોય ત્યારે આપણે સરેરાશ એટલે કે ગુણોત્તર મધ્યક છે એ શોધવાનો છે. સરેરાશનું બીજું નામ મધ્યક જ છે અને ટકાવારી છે, એટલે આપણે ગુણોત્તર મધ્યક શોધશું. અને આમાં એમ કીધું છે કે આટલો વધારો થયો છે તો આપણે જે વધારો છે એ 100ની અંદર કરવાનો છે. આ બધા વધારા છે એ 100માં આપણે પ્લસ કરીએ અને પછી જે રકમ મળશે એના ઉપરથી આપણે ગુણોત્તર મધ્યક શોધીશું. તો ચાલો આપણે ગણતરી સમજીએ. તો સૌથી પહેલાં x1, તો x1 માટે તમારે 15% વધારો છે તો 100+15 એટલે કે 100ના 15% કરશો તો 15 આવશે, એટલે 115. એવી રીતના x2, તો x2માં 13% છે તો 100+13 એટલે આવશે 113. ત્યારબાદ x3, તો 18% છે તો 100+18 118. અને x4, 100+20% છે એટલે 20, તો 120. તો વિદ્યાર્થીઓ અહીંયા 4 અવલોકનો આપેલા છે અને આપણે આ 4 અવલોકનમાંથી આ જે સૂત્ર છે ગુણોત્તર મધ્યક x4 સુધી આપણે લગાવવાનું છે. તો સૂત્ર એનું થશે 4 રકમ છે એટલે અહીંયા ચતુર્થ મૂળ આવશે x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ x4. હવે આ બધી રકમ છે આપણે અંદર ગુણાકારમાં મૂકી દેવાની છે. ચતુર્થ મૂળ 115, 113, 118 અને 120. તો વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરીશું તો આપણે આ 4નો ગુણાકાર જે છે એ મળશે 84 92.
तो आ जे रकम छे तमने मळी, तो आनो हवे आपणे चतुर्थ मूळ काढवानुं छे। तो चतुर्थ मूळ काढवुं होय तो बे वखत वर्गमूळ काढवानुं। तमारा कैलक्युलेटरनी अंदर जो, कैलक्युलेटरमां जे आ वर्गमूळनुं बटन छे એ આપણે બે વખત દબાવવાનું, એક વખત અને બે વખત। તો વિદ્યાર્થીઓ જો આ રીતે જે આપણે રકમ મળી આજે રકમ આપણને મળી એનું આપણે ચતુર્થ મૂળ કાઢવું છે। તો ચતુર્થ મૂળ એટલે આજે વર્ગમૂળનો નિશાની છે એ બે વખત દબાવવાની આપણે। એટલે બે વખત દબાવતા આપણને જવાબ મળશે 116.47। તો આ રીતે બે વખત આપણે વર્ગમૂળ દબાવી અને કિંમત છે એ શોધી લેવાની છે। તો જવાબ આવ્યો 116.47। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ચતુર્થ મૂળ કાઢી અને શોધી શકીએ છીએ। તો એવી રીતના જે પણ આપી હોય કિંમત એના પ્રમાણે આપણે છૂટું કરી અને વર્ગમૂળ કે ઘનમૂળ કે ચતુર્થ મૂળ પંચમૂળ બધું શોધીને ગણતરી કરી શકીએ। તો ત્યારબાદ આપણે જોશું ઉદાહરણ નંબર 15। વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 15ની રકમ આપેલી છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 2 છે। એટલે ગુણોત્તર મધ્યકનો આપણે જવાબ આપી દીધો છે। જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યાઓ શું કરો? તો આપણે આ સંખ્યાઓ શોધવાની છે। તો જે રકમ આપેલી છે એ આપણે સમજીએ। તો રકમની અંદર ગુણોત્તર મધ્યક એટલે કે જી આપેલો છે 2। હવે આમાં એમ કીધું છે કે એક સંખ્યા છે બીજી સંખ્યાની 4 ગણી છે। તો આપણે એક સંખ્યા છે એ બીજી સંખ્યાની 4 ગણી કીધું હોય તો આપણે બીજી સંખ્યા જે છે એ ધારવી પડે। તો બીજી સંખ્યા આપણે ધારીએ, બીજી સંખ્યા આપણે એ ધારીએ તો એક સંખ્યા છે બીજી સંખ્યાની કેટલા ગણી? 4 ગણી, એટલે ગુણાકાર કરવાનો। તો એક સંખ્યા છે એ કઈ થાય? આપણે એ ધારે છે 4 ગણી એટલે 4a। તો આ બે સંખ્યાઓ છે અને આ છે એ ગુણોત્તર મધ્યક છે। તો આપણે એનું સૂત્ર મૂકીએ કે જી બરાબર x1 × x2। આ જે છે x2 છે અને આ જે છે x1। તો જી આપ્યો છે તો જીનો આપણે જવાબ લખી નાખીએ અહીંયા। જી એટલે 2, પછી અહીંયા વર્ગમૂળ 2 સંખ્યા છે એટલે x1 એટલે છે 4a અને x2 એટલે છે a। તો 2 ના 2 રાખશું અહીંયા વર્ગમૂળની અંદર, 4a × a એટલે એનો સ્ક્વેર। હવે આ જે વર્ગમૂળ છે અને આ બાજુ આપણે લઈ જઈએ તો આનું થઈ જશે વર્ગ। તો આપણે 2નો વર્ગ કરી નાખીએ અને અહીંયા આવશે 4a નો વર્ગ। તો 2નો વર્ગ થશે 4 અને 4a નો વર્ગ, તો આ 4 છે એ આવશે છેદમાં 4 છેદમાં 4 અને a નો વર્ગ, તો 4 એકા 4, તો એનો વર્ગ મળ્યો આપણે 1। તો આપણે આનું વર્ગમૂળ કાઢીએ, વર્ગમૂળમાં 1નું તો જવાબ મળશે 1। તો આપણે એક સંખ્યા જે છે એ કઈ મળી? 1 મળી। એટલે જે આ એ જગ્યાએ આપણે લખ્યું હતું કે x1 અને x2, તો x1માં આપણે લખ્યું હતું 4a અને x2ની અંદર આપણે a લખ્યો હતો, તો a આપણો આવ્યો 1 અને આ સંખ્યા છે અહીંયા એની જગ્યાએ 1 મૂકી તો એ આવશે 4। તો આવી રીતના આપણે બે સંખ્યાઓ મળી વિદ્યાર્થીઓ, 1 અને 4। તો આ જે છે જવાબ એ તમે ક્રોસ પણ ચેક કરી શકો છો। અહીંયા તમે 1 અને 4 મૂકી અને જે ગુણોત્તર મધ્યક શોધશો તો એનો જવાબ પાછો 2 જ આવશે, તો ક્રોસ ચેક પણ થઈ શકે। તો આ રીતે આપણે ઉદાહરણ 15 જોયું કે આપણે સંખ્યાઓ ના આપી હોય તો સંખ્યાઓ કેવી રીતના શોધાય જ્યારે ગુણોત્તર મધ્યકનો જવાબ આપેલો હોય। તો હવે આપણે આગળ સાબિત કરવાનો એક દાખલો જોશું કે સાબિત કરવામાં આપણે સાબિત કરવાનું છે કે એક્સ બાર જે છે એની કિંમત છે હંમેશા કેવી હોય? ગુણોત્તર મધ્યક જેટલી અથવા ગુણોત્તર મધ્યકથી મોટી। તો એના માટે આપણે જોશું વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 16। વિદ્યાર્થીઓ અહીંયા ઉદાહરણ નંબર 16ની રકમ આપેલી છે, તમે પણ પાઠ્યપુસ્તકમાં રકમ જોઈ શકો છો। બે સંખ્યાઓ 9 અને 16ના સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો અને ચકાસો કે એક્સ બાર ગ્રેટર ધેન છે। એટલે આપણે બંનેના સૂત્રનો ઉપયોગ કરી અને બે મધ્યક શોધીએ અને ત્યારબાદ આ સાબિત કરવાનું છે। તો આપણે પહેલાં સાદો મધ્યક શોધીએ તો એક્સ બાર બરાબર σx/n। તો σx એટલે કે આ બંનેનો સરવાળો, બે રકમો આપી છે 9 + 16 અને 2, તો 25/2 એટલે જવાબ આવશે 12.5। તો આ રીતે આપણને સાદો મધ્યક મળી ગયો। ત્યારબાદ આપણે શોધશું ગુણોત્તર મધ્યક। તો ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે જી બરાબર x1 × x2, તો x1 અને x2નો ગુણાકાર એટલે 9 અને 16નો ગુણાકાર, 9 × 16। તો આપણે ગુણાકાર કરશું તો આવશે 144 અને આપણે 144નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ મળશે 12। તો આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ કે એક્સ બાર છે એ આપણને 12.5 મળ્યા છે અને જી મળ્યા છે 12। એટલે આપણે કહી શકીએ માટે x^g એટલે કે એક્સ બારની જે રકમ છે એ જે કરતાં મોટી છે, એટલે એક્સ બાર આપણે 12.5 મળે તો જે 12 કરતાં મોટા છે। તો આ રીતે આપણે સાબિત કરી દીધું કે જે ગુણોત્તર મધ્યકની કિંમત છે હંમેશા નાની હોય છે અને સમાંતર મધ્યક એટલે કે સાદા મધ્યકની જે કિંમત છે એ કેવી હોય? ગુણોત્તર મધ્યક જેટલી અથવા તેનાથી મોટી। તો વિદ્યાર્થીઓ આ રીતે તમે ગુણોત્તર મધ્યકના જે દાખલાઓ છે સ્વાધ્યાય 3.3 અને સ્વાધ્યાય 3ની અંદર
એ આ રીતે તમે ગણી શકો છો અને આ જ ઉદાહરણો છે એ બધા રિપીટ પણ કરી શકો છો. તો હવે આગળ આપણે જોશું ગુણોત્તર મધ્યકના લાભ અને ગેરલાભ. તો આપણે જોઈએ ગુણોત્તર મધ્યકના લાભ. વિદ્યાર્થીઓ, ગુણોત્તર મધ્યકનો સૌ પ્રથમ લાભ છે કે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ છે. એટલે આપણે આગળ ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા જોઈ હતી કે આપણે એના અવલોકનો છે એના ગુણાકારનું એનનું જે મૂળ છે એને ગુણોત્તર મધ્યક કહેવાશે. તો વ્યાખ્યા છે એકદમ સ્પષ્ટ છે. ત્યારબાદ તે બધા અવલોકનો પર આધારિત છે. એટલે આપણે વ્યાખ્યામાં જોયું કે બધા જ અવલોકનો છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણે બધા જ અવલોકનોનો એમાં ઉપયોગ કરીએ છીએ. તો ગુણોત્તર મધ્યક છે એ શું છે કે બધા અવલોકનો ઉપર આધાર રાખે છે. એના પછી છે કે વિશેષ વૈચિક ક્રિયાઓ માટે તે શું યોગ્ય છે. તો અમુક આપણે જે પાયાની ક્રિયાઓ કરવાની હોય આપણા શાસ્ત્રની અંદર, તો એના માટે એકદમ અનુકૂળ માપ કે એકદમ યોગ્ય માપ છે. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર પ્રમાણમાં ઓછી થાય છે. એટલે આપણે ગુણાકારમાં પહેલે બે હોય કે પછી ત્રણ હોય, જવાબ તો સરખો જ આવવાનો છે. બે ગુણ્યા ત્રણ કરીએ કે ત્રણ ગુણ્યા બે, તો અતિ નાના અથવા તો અતિ મોટા અવલોકનોની એમાં બહુ અસર થતી નથી. તો આ જે ચાર છે એના લાભ છે. અને જે રીતે અતિ વસ્તુના બે પાસા હોય, લાભ અને ગેરલાભ, એ રીતે આમાં પણ એના લાભ સાથે સાથે ગેરલાભ પણ છે. તો ગેરલાભ આપણે જોઈએ તો એમાં પહેલો મુદ્દો છે કે જો બધા અવલોકનોની કિંમત ધન હોય તો જ ગુણોત્તર મધ્યક શોધી શકાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે જ્યારે વ્યાખ્યા જોઈ હતી ત્યારે જ આપણે જોયું હતું કે બધા અવલોકનો છે કેવા હોવા જોઈએ, ધન હોવા જોઈએ. એટલે કે માઇનસમાં કોઈ કિંમત આપેલી હોય તો આપણે ગુણોત્તર મધ્યક જે છે એ શોધી શકતા નથી. એનું કારણ શું છે કે જે ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે એ શું છે, વર્ગમૂળની અંદર, અને વર્ગમૂળની અંદર ક્યારે માઇનસમાં રકમ હોય નહીં. તમે જોઈ છે કોઈ માઇનસમાં રકમ હોય અને વર્ગમૂળની અંદર લખેલી હોય? ના, પોસિબલ જ નથી. એ રીતના રકમ લખાશે જ નહીં. તો આવી રીતના જ્યારે બધી કિંમતો જો ધન હશે તો જ આપણે ગુણોત્તર મધ્યક શોધી શકશું. ત્યારબાદ તેની ગણતરી છે એ અઘરી છે. તો આપણે તો અહીંયા બે કે ચાર રકમ આપેલી હોય તો આપણે વર્ગમૂળ કે ઘનમૂળ કે ચતુર્થમૂળ કાઢી શકીએ, પણ કદાચ વધારે રકમ આપેલી હોય તો એની ગણતરી છે એ અઘરી થઈ જાય. અને ગુણાકાર ઉપરથી આપણે જે વર્ગમૂળ ઘનમૂળ શોધવું હોય એ પણ થોડી ગણતરી છે એની અઘરી પડી શકે એમ છે. જો અવલોકનોની સંખ્યા વધારે હોય તો તેની ગણતરી વધુ અઘરી થાય છે. એટલે કે જેમ જેમ અવલોકનોની સંખ્યા વધતી થાય, ધારો કે આપણે પાંચ કે દસની જગ્યાએ પંદર સંખ્યા આપેલી હોય તો પંદર સંખ્યાનું તમે પંદર મૂળ કેવી રીતના કાઢી શકો તો એ કહેશો. તો આવી રીતના આપણે જે ગણતરી છે એ વધારે અઘરી થતી જાય છે. ક્યારે? કે જ્યારે જ્યારે અવલોકનોની સંખ્યા વધારે આપેલી હોય ત્યારે. તો આ છે ગુણોત્તર મધ્યકના લાભ અને ગેરલાભ. ત્યારબાદ વિદ્યાર્થીઓ, આપણે સ્થાનીય સરેરાશના માપ પણ શું. તો સ્થાનીય સરેરાશના માપની અંદર આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલાં મધ્યસ્થ. મધ્યસ્થ છે તો એની ગણતરી કઈ રીતના થશે, એના સૂત્ર શું છે, એના ફાયદા ગેરફાયદા એ બધું આપણે સમજીશું. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સ્થાનીય સરેરાશના માપનો અભ્યાસ કરવાનો છે. તો સ્થાનીય સરેરાશના માપની અંદર મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોનો સમાવેશ થાય છે. તો આપણે એમાંથી સૌ પ્રથમ અભ્યાસ કરીશું મધ્યસ્થનો. મધ્યસ્થ એટલે કે મધ્યમાં સ્થિત થયેલી કિંમત. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. આપેલ ચલની કિંમતોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્યસ્થ કહે છે. તો જે પણ આપણને અવલોકનો આપેલા છે એ બધાને આપણે કાં તો ચડતા ક્રમમાં ગોઠવવાના અથવા તો ઉતરતા ક્રમમાં, આપણે અહીંયા બધી રકમોને ચડતા ક્રમમાં ગોઠવશું. અને જે મધ્યમાં કિંમત હોય એને આપણે મધ્યસ્થ કહી શકાય. ધારો કે આપણે કુલ નવ અવલોકનો આપેલા છે. તો વિદ્યાર્થીઓ, નવ અવલોકનોમાં વચ્ચેનું અવલોકન કયું થશે? પાંચમું. તો જે પાંચ છે એને આપણે મધ્યસ્થ કહેશું. તો આપણે જોઈએ મધ્યસ્થની ગણતરીનું સૂત્ર. તો આપણે નાની કિંમત હોય એટલે મધ્યની કિંમત ખબર પડી જાય, પણ જ્યારે ઘણા બધા અવલોકનો આપેલા હોય તો આપણે મધ્ય કિંમત જે નક્કી કરવી મુશ્કેલ થાય. તો એના માટે એક સૂત્ર છે. તો આપણે જોઈએ મધ્યસ્થનું સૂત્ર. તો વિદ્યાર્થીઓ, મધ્યસ્થનું સૂત્ર જે અવર્ગીકૃત માહિતી માટે, એટલે જે સાદી રકમો આપેલી હોય ત્યારે આપણે મધ્યસ્થની ગણતરી માટે કયું સૂત્ર ઉપયોગ કરશું તે જોઈએ. તો એમ બરાબર એન પ્લસ એક છેદમાં બેમાં અવલોકનની કિંમત. તો આવી રીતના એમ એટલે કે એનું ઇંગ્લિશ નામ છે મીડિયન. મીડિયન એટલે કે મધ્યસ્થ, તો એનો સંકેત છે એમ. અને એન એટલે કે જેટલા અવલોકનો છે એની આપણે કિંમત, ધારો કે દસ અવલોકનો એટલે કે દસ સંખ્યાઓ આપેલી છે તો આપણે અહીંયા દસ મૂકવાના, પ્લસ એક અને છેદમાં બે માં અવલોકનની કિંમત. એટલે આપણે અહીંયા જે પણ મળે એટલામાં અવલોકન આપણે લેશું, આપણે મધ્યસ્થનો જવાબ જે છે એ મળી જશે. તો વિદ્યાર્થીઓ, મધ્યસ્થની ગણતરી માટે આપણે સમજીએ ઉદાહરણ નંબર સત્તર. તો ઉદાહરણ નંબર સત્તરની રકમ આપેલી છે કે જુદા જુદા સપ્તાહના એક ફેક્ટરીના ઉત્પાદન થયેલ એકમોની સંખ્યા
એંસી પંચ્યાસી નેવું બાણું અડસઠ એંસી બોતેર ત્રેસઠ અને પંચાવન છે. તો મધ્યસ્થ શોધો. તો વિદ્યાર્થીઓ મધ્યસ્થ જ્યારે પણ શોધવાનું હોય ત્યારે સૌથી પહેલું સ્ટેપ છે કયું કરવાનું, તો જે અવલોકનો આપેલા છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના. આપણે એ લખીએ કે ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા નાની રકમ પંચાવન, ત્યારબાદ ત્રેસઠ, ત્યારબાદ અડસઠ, ત્યારબાદ બોતેર, ત્યારબાદ એંસી છે એ બે વખત છે, એના પછી પંચ્યાસી, નેવું અને બાણું. આ રીતે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ સંખ્યાઓ છે એ આપેલી છે. તો આપણે એન છે એ શું લેવાનું, નવ. અને આપણે સૂત્ર મૂકીએ તો એમ બરાબર એન પ્લસ એક છેદમાં બેમું બેમાં અવલોકનની કિંમત. વિદ્યાર્થીઓ આ સૂત્રમાં એનની જગ્યાએ ખાલી કિંમત મૂકવાની છે નવ પ્લસ એક, એટલે કે જેટલી સંખ્યાઓ આપેલી છે આપણે એની જગ્યાએ મૂકવાની છેદમાં બેમાં અવલોકનની કિંમત. આપણે અહીંયા કરશું કે નવ પ્લસ એક એટલે દસ, દસ ભાગ્યા બે એટલે કે પાંચમાં અવલોકનની કિંમત. વિદ્યાર્થીઓ આ રીતે પાંચમું અવલોકન, તો આપણે જે ચડતા ક્રમમાં માહિતી ગોઠવી છે એમાં પાંચમું અવલોકન કર્યું છે, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું. તો આ પાંચમું છે એ છે આપણે મધ્યક મળશે, તો આમ એમ બરાબર આપણને એસી મળશે. તમને આમે પણ થોડો ખ્યાલ આવે કે એસી છે એ એકદમ સેન્ટરમાં છે. તો આ રીતે આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આમાં તો આપણે વચ્ચેની રકમ છે એ એક જ મળી છે, તો જ્યારે આપણે દસ સંખ્યા આપેલી હોય તો વચ્ચેની રકમ છે એ થોડીક મુશ્કેલ થઈ જાય. તો આપણે કઈ રીતના ગણતરી કરશું આગળ જોઈએ ઉદાહરણ નંબર અઢારની અંદર. તો વિદ્યાર્થીઓ તમે અહીંયા ઉદાહરણ અઢાર જે છે એની રકમ જોઈ શકો છો કે એક ફેરિયાના છેલ્લા દસ દિવસનો નફો આપેલ છે તે પરથી મધ્યસ્થ શોધો. આ નફો છે 261.5, 257, 258.5, 260, 265, 249, 255, 262.5, 264 અને 267. તો આવી રીતના કુલ દસ દિવસનો નફો એટલે કે આ દસ સંખ્યાઓ આપેલી છે, તો આપણે એન બરાબર લેવાના છે દસ. અને હવે આપણે સૂત્ર મૂકીએ તો એમ બરાબર એન પ્લસ એક છેદમાં બેમાં અવલોકનની કિંમત. વિદ્યાર્થીઓ એનની જગ્યાએ આપણે દસ મૂકીશું, તો દસ પ્લસ એક છેદમાં બેમાં અવલોકનની કિંમત. તો દસ પ્લસ એક એટલે આવશે અગિયાર છેદમાં બેમાં અવલોકનની કિંમત. અગિયાર છેદમાં બે કરીએ તો આપણને મળશે 5.5માં અવલોકનની કિંમત. તો હવે આપણે આમાં 5.5 આવ્યા તો આપણે નક્કી નહીં કરી શકીએ. તો 5.5 છે એ કોની વચ્ચે આવે, પાંચમા અને છઠ્ઠા અવલોકનની વચ્ચે. તો આપણે એ રીતે સૂત્રમાં મૂકવાનું છે કે પાંચમા અવલોકનની કિંમત પ્લસ છઠ્ઠા અવલોકનની કિંમત અને છેદમાં બે. તો વિદ્યાર્થીઓમાં જોઈએ આપણે પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું. તો પાંચમું છે 260 અને છઠ્ઠું છે 261.5 અને છેદમાં બે. તો આ રીતે આપણે જવાબ મળશે 260.75. વિદ્યાર્થીઓ રકમ જે છે એને ચડતા ક્રમમાં ગોઠવી નાખવાની છે. તો વિદ્યાર્થીઓ આ રીતે ફરી એકવાર જોઈ લો કે 5.5 આવે તો તમારે શું કરવાનું. તો 5.5 એટલે કોની વચ્ચે આવશે, પાંચ અને છની વચ્ચે. તો પાંચમું અવલોકન પ્લસ છઠ્ઠું અવલોકન છેદમાં બે. તો પાંચમું અવલોકન એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એ થશે 261.5 અને છઠ્ઠું અવલોકન એટલે થશે 260. તો આ રીતે 260 પ્લસ 261.5 છેદમાં બે એટલે જવાબ મળશે 260.75. તો હવે આપણે આગળ જોઈએ વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણે મધ્યસ્થ છે એ કઈ રીતે શોધીશું. વિદ્યાર્થીઓ આપણે હવે જોઈએ કે વર્ગીકૃત માહિતી હોય તો એના માટે આપણે મધ્યસ્થ છે એ કઈ રીતે શોધશો. તો વર્ગીકૃત માહિતીની અંદર પણ પાછા આવૃત્તિ વિતરણના બે પ્રકારો છે, આપણે ચેપ્ટર નંબર બેની અંદર ભણીને આવ્યા છીએ, અસતત અને સતત. તો અસતત આવૃત્તિ વિતરણ હશે એમાં જે આવૃત્તિ છે એ આપેલી હશે પણ વર્ગ છે આપેલા નહીં હોય, એટલે કે સાદી રકમ આપેલી હશે. અને સતત એટલે કે એમાં વર્ગ પણ આપેલા હશે.
તો મધ્યસ્થ શોધવા માટે આ બંને આવૃત્તિ વિતરણ માટે અલગ અલગ સૂત્રો આપેલા છે. તો આપણે પહેલે જોશું, અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે મધ્યસ્થ કઈ રીતે શોધાશે? તો એમ બરાબર એન પ્લસ એક છેદમાં બેમાં અવલોકનની કિંમત, એટલે જે આપણે અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર હતું એ સૂત્રમાં લાગશે. પણ એનની જગ્યાએ ખાલી એટલો ફરક આવશે કે એમાં આવૃત્તિની જે પણ કિંમત છે એનો આપણે સરવાળો લેશું, તો સિગ્મા એફ આઈ એટલે એમાં થશે એન. તો આ રીતે આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધી શકીએ. ત્યારબાદ છે સતત આવૃત્તિ વિતરણ માટે. તો સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ આપેલા હોય તો એને આપણે સતત આવૃત્તિ વિતરણ કહેશું. તો વર્ગ આપેલા હોય તો આપણે પહેલે તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. તો મધ્યસ્થ વર્ગ માટે આ સૂત્ર છે એનના છેદમાં બે મુ અવલોકન, એટલે એન એટલે આપણે જેમ આગળ છે એમ કે સિગ્મા એફ આઈ એટલે કે આવૃત્તિનો સરવાળો. તો એન ભાગ્યા બે કરીએ અને જે પછી આપણે રકમ મળે એની સામે કયું અવલોકન આવેલું છે, સંચયી આવૃત્તિ આપણે શોધવાની છે વિદ્યાર્થીઓ મધ્યસ્થમાં, અને એના ઉપરથી જોવાનું છે. તો આપણે મધ્યસ્થ વર્ગ મળી જશે, અને મધ્યસ્થ વર્ગ મળી જાય ત્યારબાદ એક સૂત્ર મૂકવાનું છે અને એના દ્વારા આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો જોઈએ આપણે એ સૂત્ર. તો વિદ્યાર્થીઓ આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ. તો એમ બરાબર એલ પ્લસ એન છેદમાં બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. તો આ બધી વસ્તુઓ શું છે આપણે સમજીએ. એલ એટલે કે લોઅર બાઉન્ડ્રી, લોઅર બાઉન્ડ્રી એટલે કે અધસીમા બિંદુ. તો એલ છે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો આપણે મધ્યસ્થ વર્ગ મળી જાય એના ઉપરથી આપણે જોવાનું કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ કયો છે. ધારો કે 15 થી 20 વર્ગ છે, તો આપણે અધસીમા બિંદુ એટલે કે 15 થી 20 માં પહેલી જે રકમ છે 15, એને આપણે અધસીમા બિંદુ લેશું. અને હા વિદ્યાર્થીઓ, આપણે આવૃત્તિ વિતરણના જે બે પ્રકાર જોયા હતા, અનિવારક અને નિવારક. તો જ્યારે નિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય તો ત્યારે આપણે અધસીમાને જ ડાયરેક્ટ અધસીમા બિંદુ લઈ લેવાનું. પણ જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય એટલે કે રિપીટ ન થતી હોય સંખ્યા, ત્યારે આપણે અધસીમા બિંદુ શોધવા માટે જે પહેલી રકમ છે એમાંથી 0.5 જે છે બાદ કરી અને પછી આપણે અહીંયા એલ લેશું. તો આ રીતે એલ એટલે કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ થશે. ત્યારબાદ સીએફ, સીએફ એટલે કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. તો આપણે જે પણ વર્ગ મધ્યસ્થ તરીકે નક્કી કર્યો હોય એના પહેલાંના વર્ગ એટલે કે એના ઉપરના વર્ગની જે પણ સંચય આવૃત્તિ છે એ આપણે મધ્યસ્થની અંદર સીએફના સૂત્રમાં આપણે લેશું. તો સીએફની જગ્યાએ અગાઉની જે વર્ગની સંચય આવૃત્તિ હશે લેશું, એટલે કે આમાં આપણે સંચય આવૃત્તિ છે એ શોધવી પડશે. ત્યારબાદ એફ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની સામે જે પણ આવૃત્તિ આપેલી હશે એ આપણે એફ તરીકે લેશું. અને છેલ્લે છે સી, તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ એટલે કે ગેપ કેટલો છે. ધારો કે 15 થી 20 વર્ગ છે, તો 15 અને 20 વચ્ચે 5 ગેપ છે, તો આપણે 5 છે જે એને સી લેશું એટલે કે વર્ગ લંબાઈ. તો આ રીતે સૂત્રની મદદથી આપણે દાખલાઓ કરી શકીએ. તો પહેલાં આપણે અસતત આવૃત્તિ વિતરણ માટેની ગણતરી સમજીએ. તો એના માટે જોઈએ આપણે ઉદાહરણ નંબર 20. તો ઉદાહરણ નંબર 20ની રકમ આપેલી છે, નીચેની માહિતી પરથી મધ્યસ્થ શોધો. તો ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો ગેરહાજર દિવસોની સંખ્યા છે આપણે એક્સ લેવાની છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા છે એ એફ લેવાની છે, અને એના ઉપરથી આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે જે પણ રકમ આપેલી છે એનું પહેલું કામ આપણું જે છે એ આપણે કરવાનું છે. કયું છે તમને યાદ હોય તો કયો? પહેલું કામ છે કોઈ પણ રકમને ઊભા સ્વરૂપે કોષ્ટકમાં દર્શાવવું. તો આપણે આ રકમને ઊભા સ્વરૂપે કોષ્ટકમાં દર્શાવી દઈએ, ત્યારબાદ જરૂરી ગણતરીઓ કરીશું. વિદ્યાર્થીઓ, આ રીતે આપણે રકમને ઊભા કોષ્ટક સ્વરૂપે દર્શાવી દીધી છે. ત્યારબાદ હવે આપણને એના ઉપરથી જે છે એ મધ્યસ્થ માટે સંચય આવૃત્તિની ગણતરી કરવાની છે. તો સંચય આવૃત્તિ પણ આપણે બીજા ચેપ્ટરમાં કઈ રીતે શોધાય શીખીને આવ્યા છીએ, છતાં પણ યાદ ન હોય તો હજુ પણ સમજાવું છું કે પહેલી જે રકમ છે 8, તો 8 છે એમને મૂકી દેવાના, પછી ક્રોસમાં આપણે સરવાળો 8 + 12 એટલે 20, 20 + 18 એટલે થશે 38, 38 + 9 એટલે થશે 47, 47 + 5 એટલે થશે 52, અને 52 + 1 એટલે થશે 53. તો વિદ્યાર્થીઓ આ રીતે અહીંયા 53 છે, તો 53 જે છે આવૃત્તિનો સરવાળો પણ થશે. તો આ રીતે આપણે સંચય આવૃત્તિ શોધી. ત્યારબાદ આપણે સૂત્ર મૂકીએ એમ બરાબર એન પ્લસ એક છેદમાં બેમાં અવલોકનની કિંમત. વિદ્યાર્થીઓ અહીંયા એન એટલે થશે 53, 53 + 1 છેદમાં બેમાં અવલોકનની કિંમત. 53 ને 1 થશે 54, 54 ભાગ્યા 2, 54 ભાગ્યા 2 અવલોકનની કિંમત એટલે આવશે 27. તો વિદ્યાર્થીઓ, જે આ 27 આવે એને આપણે સંચય આવૃત્તિમાં જોવાનું છે. તો સંચય આવૃત્તિમાં આપણે જ્યારે જોઈએ તો 27થી મોટી રકમ હોય એની અંદર 27 છે સમાયેલા હોય. તો આપણે સંચય આવૃત્તિ છે એમાં જોઈએ તો સંચય આવૃત્તિમાં 27થી મોટી રકમ છે 38. તો આજે છે આપણે મધ્યસ્થ મળશે. તો 38ની સામે અવલોકન આપેલું છે 2 એટલે મધ્યસ્થ મળશે 2. તો આપણે અહીંયા લખી શકીએ કે 38
माँ अवलोकन की किंमत बे छे माटे एम बराबर बे અને અહીંયા 38 ન લખવું હોય તો એનો અર્થ 38 નો અર્થ શું થાય કે 20 છે તો 20 પછીની 21 થી કરીએ ને 38 સુધીની રકમ તો 21 થી 38 માં અવલોકનની કિંમત છે 2 છે તો 27 છે આની અંદર આવી જશે એટલે આપણે મધ્યસ્થ પણ કેટલો મળે વિદ્યાર્થીઓ 2 તો આ રીતે આપણે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે કઈ રીતે ગણતરી થાય આપણે જોઈ હવે આપણે જોશું સતત આવૃત્તિ વિતરણ માટે આપણે મધ્યસ્થની ગણતરી છે એ કઈ રીતે કરીશું તો આપણે વર્ગ આપેલા હોય ત્યારે કઈ રીતે ગણતરી થાય એ પણ સમજી લઈએ વિદ્યાર્થીઓ મેં ઉદાહરણ 22ની રકમ આપેલી છે એ રકમ આપણે જોઈએ તો રકમમાં આપેલું છે કે એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે તો ચેકની સંખ્યા છે 0 થી 39 40 થી 79 80 થી 119 120 થી 169 અને 160 થી 199 અને દિવસોની સંખ્યા છે 2 14 23 7 અને 4 તો વિદ્યાર્થીઓ આ રીતે રકમની અંદરથી માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો આપણે જે રકમ છે એને ઉભા સ્વરૂપે લખી નાખી છે તો ઉભા સ્વરૂપે રકમ લખી અને ત્યારબાદ આપણે સૌથી પહેલું સંચય આવૃત્તિ શોધવાનું કામ કરવાનું છે તો સંચય આવૃત્તિમાં છે પહેલાં પણ આપણે સૌથી પહેલી રકમ 2 પછી 14 ને 2 16 16 + 23 તો એ થશે 39 39 + 7 તો થશે 46 અને 46 + 4 એટલે થશે 50 તો આનો સરવાળો પણ વિદ્યાર્થીઓ 50 થશે તો હવે જ્યારે આવી રીતના વર્ગમાં રકમ આપેલી હોય તો સૌથી એટલે આપણે સંચય આવૃત્તિ શોધવાની ત્યારબાદ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો તો મધ્યસ્થ વર્ગ આપણે શોધીએ મધ્યસ્થ વર્ગની અંદર એનું સૂત્ર છે એન છેદમાં 2 માં અવલોકનની કિંમત તો એન એટલે એફનો સરવાળો 50 તો 50 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે કે 25 માં અવલોકનની કિંમત તો 25 માં અવલોકન છે સંચય આવૃત્તિમાં જોવાનું કે એનાથી મોટી રકમ તો આજે 39 છે તો 39 છે આપણો શું થશે મધ્યસ્થ વર્ગ એની સામેનો જે વર્ગ છે 80 થી 119 તો એ આપણો થયો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ એટલે 80 થી 119 આ રીતે આપણે મધ્યસ્થ વર્ગ છે એ નક્કી કર્યો તો હવે આપણે એમાં જે કિંમત છે એના માટેનું આપણે સૂત્ર મૂકવાનું છે તો કિંમત માટે આપણે સૂત્ર મૂકીએ એલ વાળું છે સૂત્ર આપણે આગળ થયેલું છે તો એ સૂત્રમાં આપણે એમ બરાબર એન પ્લસ એન છેદમાં 2 - CF છેદમાં એફ ગુણ્યા સી તો આપણે બધી રકમો જે છે આપણે નક્કી કરી લઈએ તો સૌથી પહેલાં એલ તો એલ એટલે કે છે 80 થી 119 છે અને વિદ્યાર્થીઓને ખાસ જોવાનું છે કે અનિવારક છે કે નિવારક તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા રકમ રિપીટ થતી નથી એટલે જે એ છે અનિવારક વર્ગો છે તો અનિવારક વર્ગો હોય તો આપણે છે અધસીમાથી 0.5 બાદ કરવાના અને પછી એની જગ્યાએ કિંમત મૂકવાની તો 80 છે તો 80 માંથી આપણે 0.5 બાદ કરીએ તો આપણે મળશે 79.5 અને એન છેદમાં 2 તો એન છેદમાં 2 એટલે આપણે અહીંયા જે 50 ભાગ્યા 2 કરીએ તો એ આવ્યા હતા 25 અને CF CF એટલે કે મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચય આવૃત્તિ અગાઉના વર્ગની સંચય આવૃત્તિ આપણે જોઈએ તો એ થશે 16 તો અગાઉના વર્ગની સંચય આવૃત્તિ મળશે 16 આ રીતે ત્યારબાદ એફ તો એફ આપણે તે જ વર્ગની આવૃત્તિ એટલે એફમાં છે 23 તે જ વર્ગની એટલે કે મધ્યસ્થ વર્ગની એ થશે આપણા માટે 23 તો આ રીતે બધી કિંમતો અને સી તો સી થશે જે 119 છે અને એમાંથી આપણે 0.5 ઉમેરીએ એટલે 119.5 અને એસીમાં 0.5 બાદ કરીએ એટલે 79.5 તો આ રીતે આપણે 0.5 બાદ કરીને જે રકમ મળશે 119.5 માઇનસ 79.5 તો જે 40 મળ્યા એ 40 જે છે એ આપણને સી મળશે તો આ રીતે આપણે બધી વસ્તુ નક્કી કરી લીધી છે હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં કિંમત મૂકીએ તો એલ છે તો એલની જગ્યાએ આપણે મૂકશું 79.5 પ્લસ એન છેદમાં 2 તો એ છે 25 માઇનસ સી એફ તો એ થશે 16 અને છેદમાં એફ એટલે થશે 23 અને એના ગુણ્યા કરશું આપણે 40 તો વિદ્યાર્થીઓ આને આપણે સોલ્વ કરીએ તો વિદ્યાર્થીઓ આપણે 79.5 છે ને એમને એમ લખીશું ત્યારબાદ 25 - 16 તો આવશે 9 એના ગુણ્યા 40 અને છેદમાં 23 ત્યારબાદ 79.5 અને 9 × 40 એટલે 360 છેદમાં 23 બરાબર 79.5 અને આ બંનેનો આપણે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરશો એટલે 360 છેદમાં 23 કરવાથી આવશે 15.65 તો આ રીતે આપણે બંનેનો હવે સરવાળો કરીએ તો બંનેનો સરવાળો આપણે કરશું તો મળશે
95.15 તો આ રીતે આપણને જે છે એ મધ્યસ્થનો જવાબ છે એ મળી શકે છે. તો વિદ્યાર્થીઓ અનિવારક અને નિવારક વર્ગની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણને 0.5 બાદ કરીને લેવાનું છે અધસીમા બિંદુ કે 0.5 જેમ છે એમ આપીને એટલે કે જેમ છે એમ રાખીને. તો આ રીતે આપણે જોયું કે મધ્યસ્થ છે એ કઈ રીતે શોધાશે. હવે આપણે જોશું મધ્યસ્થના લાભ અને ગેરલાભ. વિદ્યાર્થીઓ જેની પાસે પાઠ્યપુસ્તક હોય એ પેજ નંબર 90 ઉપર જોઈ શકે છે અને જેના પાસે ન હોય આ વિડીયોને પોઝ કરીને પણ લાભ અને ગેરલાભ છે એ વાંચી શકે છે. અને જો હજી સુધી તમે પાઠ્યપુસ્તકો ન વસાવ્યા હોય તો વસાવી લો અને અભ્યાસ કરવાનું શરૂઆત કરી દો, કેમ કે હવે બહુ સમય છે એમને આપણે વેકેશન મારી લીધું છે. તો આપણે હવે ભણવામાં પણ થોડું ધ્યાન આપીએ. આપણે જોઈએ મધ્યસ્થના લાભ અને ગેરલાભ. તો એમાં પહેલો લાભ છે કે તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે. તો આપણે હમણાં જ એની ગણતરીઓ જોઈ તો સૂત્રની મદદથી આપણે એની એકદમ સહેલી રીતે અને એકદમ સરળ રીતે ગણતરી કરી શકીએ છીએ. તો આ રીતના સૂત્રની મદદથી કોઈપણ વ્યક્તિ છે એ આરામથી ગણતરી કરી શકે, એટલે કે એની ગણતરી છે એકદમ સમજી પણ શકાય એવી છે અને સહેલી પણ છે. પછી બીજું છે કે તે નિરીક્ષણથી મેળવી શકાય. નિરીક્ષણ એટલે કે માત્ર આપણે જોવાથી આપણને ખબર છે કે 9 કિંમતો આપેલી છે તો આપણે ડાયરેક્ટ જોઈએ એટલે આપણને ખ્યાલ જ આવી જાય કે 5મી કિંમત છે એ શું હશે, મધ્ય કિંમત હશે એટલે કે મધ્યસ્થ હશે. તો આ રીતે આપણે મધ્યની કિંમત છે ડાયરેક્ટ નિરીક્ષણથી પણ ખબર પડી શકે અવર વિગૃત માહિતી આપેલી હોય ત્યારે. ત્યારબાદ છે કે તે આલેખ પરથી શોધી શકાય છે. આપણે જ્યારે આલેખ દોરીએ તો આલેખમાં આપણે મધ્યસ્થ છે એ પણ શોધી શકીએ. આલેખમાં જે સેન્ટર બિંદુ હોય જે મધ્યસ્થ કિંમત હોય એ આપણને એનો જવાબ મળશે. તો આ રીતે આલેખમાં પણ તેને આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેલ્લાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે. તો વિદ્યાર્થીઓ મધ્યસ્થ આપણે જ્યારે પણ શોધીએ છીએ તો આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરીને મધ્યસ્થ શોધીએ છીએ. એમાં વર્ગ આપેલા છે એ વર્ગોનું કાંઈ મહત્વ છે નહીં. તો જ્યારે આપણે ખુલ્લા છેડાવાળા વર્ગ, ખુલ્લા છેડાવાળા વર્ગ કોને કહેવાય કે ધારો કે 50 કે તેથી વધુ આવું આપ્યું હોય ત્યાં સુધી એ આપણને ખબર નથી તો એને ખુલ્લા છેડાવાળો વર્ગ કહેવાય. તો આવી રીતના જ્યારે રકમમાં ખુલ્લા છેડાવાળી માહિતી આપેલી હોય તો આપણે મધ્યસ્થ છે એ જ આપણે શોધી શકીએ છીએ. એના સિવાય બીજી કોઈ પણ સરેરાશ શોધી શકતા નથી. તો આ મધ્યસ્થ છે એકમાત્ર છે એ ખુલ્લા છેડાવાળા વર્ગો માટેની ગણતરી માટે શક્ય બને છે. તો આ એનો એક મોટામાં મોટો ફાયદો છે. ત્યારબાદ અતિ મોટા અને અતિ નાના વર્ગોની તેના પર ઓછી અસર થાય છે, કેમ કે આપણે એમાં મધ્યની કિંમત લઈએ છીએ. બહુ નાની કિંમત કે બહુ મોટી કિંમત લેતા નથી પણ વચની કિંમત આપણે લઈએ છીએ. માટે જે બહુ નાની કિંમત આપેલી હોય કે બહુ મોટી કિંમત આપેલી હોય તેની અસર છે એ મધ્યસ્થ પર જોવા મળતી નથી. ત્યારબાદ કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ તે શોધી શકાય છે. તો આપણે ઘણી વખત વર્ગો જે આપણે ખુલ્લા છેડાવાળા છે એવી રીતના અમુક વર્ગ ન પણ આપેલ હોય તો પણ આપણે જે મધ્યસ્થ છે એ શોધી શકીએ. એટલે ક્યારેક અધૂરી માહિતી હોય ત્યારે પણ આપણે મધ્યસ્થની ગણતરી છે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આ રીતે એના 6 લાભ છે અને સાથે સાથે એના 4 ગેરલાભ છે. તો આપણે ગેરલાભ જોઈએ કે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. તો મધ્યસ્થનો આપણે નામ પ્રમાણે અર્થ કરી લીધો કે મધ્યની કિંમત એટલે કે સેન્ટરની કિંમત, પણ એની કોઈ ચોક્કસ એવી વ્યાખ્યાઓ છે નહીં. તે બધા અવલોકનો પર આધારિત હોતું નથી. તો આપણે હમણાં જ જોયું કે મધ્યસ્થ એટલે નામ પ્રમાણે મધ્ય કિંમત. તો આપણે જે પણ કિંમત લઈએ છીએ મધ્યસ્થ તરીકે એ કઈ કિંમત હોય છે કે સેન્ટરમાં જે કિંમતો હોય તે આપણે એમાં બધા અવલોકનો લેતા નથી. બહુ નાની કિંમત કે બહુ મોટી કિંમત કે બધા અવલોકનોનો ઉપયોગ એમાં થતો નથી. સેન્ટરની કિંમતનો જ ખાલી આપણે એમાં ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે કે વિશેષ બીજી ક્રિયાઓ માટે અનુકૂળ નથી. તો શા માટે અનુકૂળ નથી કે આપણે જેટલા પણ અવલોકનો છે એ બધાનો ઉપયોગ એમાં કરતા નથી, એટલે આપણે જે સામાન્ય ક્રિયાઓ કરવાની હોય એના માટે આપણા શાસ્ત્રની ગણતરીમાં મધ્યસ્થ છે એ વધારે અનુકૂળ કહેવાશે નહીં. ત્યારબાદ છે મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે, એટલે કે મધ્યકનું જે માપ છે એકદમ સ્થિર આપણે માપ મળે છે પણ મધ્યસ્થનું માપ છે એ સ્થિર મળતું નથી, એમાં પરિવર્તન જે છે આવતા રહે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે મધ્યસ્થના લાભ અને ગેરલાભ આપણે સમજ્યા. તો આપણે સ્થાનીય જે સરેરાશો હતી, સ્થાનીય માપ હતા, એમાં આપણે જોયું હતું કે પહેલે આપણે મધ્યસ્થ, ત્યારબાદ ચતુર્થકો, ત્યારબાદ દશાંશકો અને ત્યારબાદ શતાંશકો. એમાંથી આપણે મધ્યસ્થનો ટોપિક છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મધ્યસ્થની અંદર તમે પહેલેથી વિચારો કે આપણે કઈ કઈ વસ્તુઓ એમાં અભ્યાસ કર્યો. તો મધ્યસ્થમાં આપણે એની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ આપણે એના સૂત્રો જોયા. સૂત્રની અંદર અવર્ગીકૃત માહિતી માટે આપણે કઈ રીતે મધ્યસ્થ શોધશું એનું સૂત્ર જોયું. ત્યારબાદ વર્ગીકૃત માહિતીની અંદર બે પ્રકારના આવૃત્તિ વિતરણ, સતત અને અસતત આવૃત્તિ વિતરણ છે, તો એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ જોયું. ત્યારબાદ આપણે અવર્ગીકૃત માહિતી માટેના દાખલાઓ સમજ્યા. ત્યાર પછી વર્ગવાળા માહિતી
આપેલી હોય અથવા તો સતત કે અસતત આવર્તી વિતરણ આપેલું હોય ત્યારે આપણે કઈ રીતે ગણતરી કરશું એ પણ આપણે સૂત્રની મદદથી અને દાખલા ગણીને ગણતરી છે આપણે સમજી અને છેલ્લે આપણે મધ્યસ્થના લાભ અને ગેરલાભ સમજ્યા. તો આ મધ્યસ્થનો આખો ટોપિક છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જે સ્થાનીય સરેરાશના માપની અંદર જે બીજું માપ આપેલું છે મધ્યસ્થ પછી ચતુર્થકો, એ ચતુર્થકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ હવે ચતુર્થકો. તો વિદ્યાર્થીઓ આપણે મધ્યસ્થમાં જોયું કે મધ્યસ્થ એટલે કે વચ્ચેની કિંમત. તો વચ્ચેની કિંમત આપણે લઈએ એટલે બે સરખા ભાગમાં એનું વિભાજન થઈ જતું હતું એટલે આપણે સૂત્રમાં છેદમાં બે લખતા હતા. તો આ રીતે અન્ય સ્થાનીય સરેરાશ આપણે જોઈએ એના પહેલાં આપણે સમજીએ કે મધ્યસ્થ છે તો એ કેટલા ભાગમાં જે માહિતી છે વિભાજન કરે છે. તો આપણે જોયું કે મધ્યસ્થ આપેલ માહિતીને બે સરખા વિભાગોમાં વહેંચે છે. કોઈક વખત આપણને એવી કિંમતોની જરૂર પડે છે જે આપેલ માહિતીને બેથી વધુ વિભાગોમાં વહેંચતી હોય. તો વિદ્યાર્થીઓ આપણે હંમેશા બે જ ભાગમાં માહિતી જોઈએ એવું જરૂર નથી. આપણે ઘણી વખત ચાર ભાગમાં માહિતી જોઈતી હોય કે ઘણી વખત આપણે દસમા ભાગની માહિતી જોઈતી હોય કે ઘણી વખત આપણે બહુ માહિતી આપેલી હોય તો સોમા ભાગની માહિતી જોઈતી હોય તો આપણે મધ્યસ્થ છે એ ત્યારે ઉપયોગી થતો નથી. તો જ્યારે આપણે ચાર ભાગમાં માહિતી જોઈતી હોય ત્યારે આપણે ચતુર્થકોનો ઉપયોગ કરીશું. તો ચતુર્થકો આપણે જોઈએ કે ચડતા ક્રમમાં ગોઠવેલા આપેલ માહિતીના અવલોકનોને જે ત્રણ કિંમતો ચાર સરખા ભાગમાં વહેંચે છે એટલે ચતુર્થકો છે એ ટોટલ ત્રણ છે, Q1, Q2 અને Q3. અને જે આખા અવલોકનો આપેલા છે એને કેટલા ભાગમાં વહેશે વિદ્યાર્થીઓ? નામ પ્રમાણે ચતુર્થકોનું ચાર ભાગમાં વહેશે. તો આવી રીતના ચાર સરખા ભાગમાં જે ત્રણ ચતુર્થકો છે વહેંચે છે તે કિંમતોને ચતુર્થકો આપણે કહેશું. આ ત્રણ ચતુર્થકોને અનુક્રમે Q1, Q2 અને Q3 વડે દર્શાવાય છે. તો આપણે ત્રણ ચતુર્થકો કયા છે વિદ્યાર્થીઓ? આપણે દાખલા આના ગણવાના છે Q1, Q2 અને Q3. તો કયા ત્રણ ભાગમાં કઈ ત્રણ જે કિંમતો છે Q1, Q2 અને Q3 એ કેટલી ટકાવારી દર્શાવે છે અને કયા ચાર ભાગમાં વિભાજન કરે છે તે આપણે સમજીએ. તો આપેલ માહિતીના પ્રથમ 25% કિંમતો Q1 કે તેથી ઓછી હોય છે એટલે કે પહેલાં ચોથા ભાગની કિંમતો એટલે પોણા ભાગની કિંમતો આ બાજુ અને ચોથા ભાગની કિંમતો આ સાઈડ. તો જે 25% કે તેથી ઓછી અવલોકનોની કિંમત છે એ શું દર્શાવશે? Q1. અને ત્યાર પછીની જે 25% કિંમતો છે એ છે Q1 અને Q2ની વચ્ચે આવેલી છે. અને પછીની જે 25% કિંમતો છે એ શું છે? Q2 અને Q3ની વચ્ચેની છે. અને તેથી હવે આપણે Q1થી કરી અને Q3 વચ્ચે કેટલી કિંમતો રહેલી છે એટલે ટોટલ આપણે 25% અને 25% એટલે ટોટલ 50% કિંમતો છે એ Q1 અને Q3ની વચ્ચે રહેલી છે. અને બાકીની જે 25% વધશે એ કિંમતો છે એ શું હશે? Q3થી વધુ. તો આ રીતે આપણે કહી શકીએ કે જેમાં ચતુર્થક એટલે કયા ચતુર્થકો? નંબર 1, 2 કે 3. તો Q1 વડે માહિતીના એવા ભાગ પડે છે કે જેમાં 25% અવલોકનો Q1 જેટલા કે તેથી ઓછા હોય છે. આવી રીતના Q1 કે તેથી Q1નો અર્થ શું થાય કે 25% કે તેથી ઓછા અવલોકનો અને ત્યારબાદ Q2 તો Q3થી ઓછા એટલે કે 25×2% એટલે કે 50% અવલોકનો હશે. તો Q2ની અંદર 50% અવલોકનો હશે અને Q3ની અંદર શું હશે કે જે 25% બાકીના જે વધે એનાથી વધારાની કિંમતો. અને વિદ્યાર્થીઓ Q2 એટલે 50% અને 50% એટલે મધ્યસ્થ. તો આપણે અહીંયા Q2 બરાબર શું થશે? M. એટલે મધ્યસ્થ અને Q2ની કિંમત છે કેવી હશે વિદ્યાર્થીઓ? હંમેશા સરખી. તો આ રીતે આપણે મધ્યસ્થ માટે વચ્ચેની કિંમત એટલે 50% આ સાઈડ એટલે 50% આ સાઈડ અને વચ્ચેની જે કિંમત છે એ Q2 પણ થશે અને મધ્યસ્થ પણ થશે. આપણે ચતુર્થકો માટે જોઈએ કે કઈ રીતના ચાર ભાગ જે પડે છે. તો વિદ્યાર્થીઓ ચતુર્થકોને અહીંયા ભાગ આપેલા છે. આ પહેલા 25%, બીજા 25%, ત્રીજા 25% અને ચોથા 25%. તો આ રીતે કુલ ચાર ભાગ થાય છે. પણ પહેલાં 25% કે તેથી ઓછી કિંમતો છે એ Q1 થશે, પછી 25% અને 25% એટલે ટોટલ અહીંયા થશે 50%. તો એ 50% થશે એ Q2 અને 25%થી વધારાની કિંમતો એ થશે Q3. તો આ રીતે ત્રણ ચતુર્થકો આપણને ગણતરી કરવાની છે Q1, Q2 અને Q3. આ થઈ ચતુર્થકોની વાત. હવે આપણે આગળ જોશું દશાંશકો. તો દશાંશકો છે તો એ કેટલા ભાગ પડશે? કોઈ પણ માહિતીના 10 ભાગો પાડશે. અને આપણે જે કિંમતો મળશે એ કેટલી મળશે? D1થી કરી અને D9 એટલે કે D1, D2, D3થી કરી અને D9 સુધી આપણે દાખલાની અંદર ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ કે દશાંશકો કઈ રીતે શોધાશે અને આપણે એને નામ છે અને કયા ભાગ છે કે કઈ રીતે પાડવાના એ સમજીએ. ધારો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. માહિતીના એક સરખા 10 ભાગ પાડતી 9 કિંમતોને દશાંશક કહેવાય છે. તો માહિતીના કુલ 10 ભાગ પાડે અને એવી 9 કિંમતો આપણને મળે તો એને આપણે શું કહેશું? દશાંશકો. અને એનો સંકેત છે અનુક્રમે D1, D2થી કરી અને D9. 10% અવલોકનો D1થી ઓછી કિંમત ધરાવે છે અને 20% અવલોકનો D2થી ઓછી કિંમત ધરાવે છે. આમ આપણે આગળ
જોઈ શકીએ. પછી આગળ ડી થ્રી એટલે 23% થી ઓછી, ડી ફોર એટલે 40% થી ઓછી, તો એ રીતે આપણે બધી કિંમતો છે મળે છે. તો આમ 10% અવલોકનોની કિંમત છે એમાં દશાંશ શક્તિ કેવી હશે? ઓછી. એટલે આપણે ધારો કે ડી થ્રી શોધીએ છીએ તો 30% અવલોકનોની કિંમત ઓછી હશે ડી થ્રી કરતાં. અને આપણે એક આ ખાસ અગત્યનું યાદ રાખવાનું છે કે ડી ફાઇવ બરાબર એમ બરાબર ક્યુ ટુ, એટલે આપણે 10 ભાગ પાડીએ તો 10માં સેન્ટર ભાગ કયો થાય? 5મો ભાગ, એટલે કે ડી ફાઇવ. તો ડી ફાઇવ છે એની કિંમત કેટલી હશે? મધ્યસ્થ જેટલી જ અથવા તો ક્યુ ટુ જેટલી. તો ડી ફાઇવ એમ અને ક્યુ થ્રી એની બધીની કિંમતો જે છે સરખી છે. ત્યારબાદ આપણે જોવાનું છે સતાંશકો. તો સતાંશકો એટલે કે કોઈ પણ માહિતી છે એને 100 ભાગમાં વહેંચે એવી કોઈ 99 કિંમતો મળે તો એને આપણે સતાંશકો કહીશું. તો જોઈએ આપણે કે ધારો કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ જ્યારે આપણે મધ્યસ્થ શોધીએ, ચતુર્થકો શોધીએ, દશાંશકો શોધીએ કે સતાંશકો શોધીએ ત્યારે કોઈ પણ જે રકમ આપેલી છે એનું સૌથી પહેલું કામ કયું છે? કે એ રકમને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં માહિતીને ગોઠવીશું. માહિતીના એક સરખા 100 ભાગ પાડતી 99 કિંમતોને સતાંશકો કહેવાય છે અને એનો સંકેત છે P1, P2 થી કરી અને P99 સુધી. તો અહીં 100% જે અવલોકનોની કિંમત છે એ જેમાં સતાંશક P છે થી ઓછી કિંમતો ધરાવે છે, એટલે કે ધારો કે P1 છે તો એ 1 કરતાં કે 10 કરતાં ઓછી કિંમતો ધરાવે છે. તો આવી રીતના આપણે જે કિંમતો જોઈ છે એ કોના બરાબર છે? કે D1 છે એ P10 બરાબર છે, D2 છે એ P20 બરાબર છે, તો D9 છે એ P90 બરાબર છે, અને Q1 છે એના બરાબર શું થશે? P25, એટલે કે Q1 છે એના બરાબર 25મો સતાંશક થશે. પછી Q3 છે એના બરાબર 75મો સતાંશક થશે. અને આ ખાસ યાદ રાખવાનું છે કે એમ બરાબર Q2 બરાબર D5 બરાબર DP50, એટલે કે 100માં આપણે 50ની કિંમત સેન્ટરમાં આવે તો આ બધી મધ્યની કિંમતો છે. તો આ રીતે આપણે મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને સતાંશકો આ બધેની જે બધે છે કયા માપ તરીકે ઓળખાય છે? સ્થાનીય સરેરાશ. અને સ્થાનીય સરેરાશ છે એના માટે એ બધેની ગણતરી પણ સમાન છે, ખાલી એના જે સૂત્રો છે એ સૂત્રની અંદર મધ્યસ્થ હોય તો આપણે 2 લેવાનું છે, દશાંશક હોય તો 10 લેવાનું છે, ચતુર્થક હોય તો 4 લેવાનું છે અને સતાંશક હોય તો 100 લેવાનું છે. આપણે જ્યારે બધી રીતના દાખલાઓ ગણશું ત્યારે આપણે એને એકના અલગ અલગ સૂત્રો ગણીશું, કેમ કે બધા સૂત્રો છે એકસાથે આપણે કન્ફ્યુઝ કરશે. તો આપણે હવે સૌથી પહેલાં ચાલુ કરશું ચતુર્થકોની ગણતરી, અને પછીના વિડીયોમાં આપણે જોઈશું કે ચતુર્થકો છે એ કઈ રીતે શોધાશે. તો વિદ્યાર્થીઓ આપણે એના જે સૂત્રો છે કે વર્ગીકૃત માહિતી માટે ચતુર્થકો કઈ રીતે શોધાય, પછી વર્ગીકૃત માહિતી માટે કઈ રીતે શોધાય અને વર્ગીકૃતની અંદર સતત અને અસતત આવતી વિતરણ માટે કઈ રીતે આપણે ચતુર્થકો શોધીશું એ બધી બધું જોશું આવતા વિડીયોમાં, એટલે કે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, અસ્તુ.